जय श्री कृष्ण। अमारे आ यूट्यूब चैनल में आपनो स्वागत छे। मित्रों, अपना हिंदू धर्म में कार्तिक महीना में अनेक तहेवारों उजवामां आवे छे। पांच तहेवारोनी श्रेणी दिवाळी दरमियान शुरू थाय छे अने धनतेरस थी भाई बीज सुधी चालू रहे छे। अपना शास्त्रों अने पुराणों में प्रथम उजवाता तहेवार धनतेरस ने लईने घणी वार्ताओनी चर्चा करवामां आवी छे। केटलीक वार्ताओ आ तहेवारनी उजवणीनी परंपरा साथे जोड़ायेली छे तो केटलीक वार्ताओ तेना फायदाओ साथे जोड़ायेली छे। प्रिय मित्रों, जो तमे अमारी चेनलमां नवा छो तो चेनलने अवश्य सब्सक्राइब करो अने आ वीडियोने अर्धो अधूरो राखवानी भूल न करशो। वीडियोने जरूर अंत सुधी जुओ। आ वीडियो ने सांभळवा मात्र थी माता लक्ष्मीनी कृपा आप पर अने आपना परिवार पर बनी रहेशे। तेमज वीडियो ने लाइक करी शेर करो। माता लक्ष्मीना आशीर्वाद आप पर हमेशा बन्या रहेशे। हवे आपणे जोईए प्रथम वार्ता जे छे समुद्र मंथन। आपणा पौराणिक ग्रंथोमां मळेली दंतकथा अनुसार જ્યારે અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું ત્યારે તેમાંથી અનુક્રમે એક પછી એક 14 રત્નો પ્રાપ્ત થયા હતા। આ પછી જ્યારે ભગવાન ધન્વંતરી આખરે પૃથ્વીલોકમાં પ્રગટ થયા ત્યારે તેઓ પોતાના હાથમાં કળશ લઈને આવ્યા હતા। આપણા ધર્મમાં એવી પૌરાણિક માન્યતા છે કે સમુદ્ર મંથન વખતે ભગવાન ધન્વંતરી અમૃતના કળશ સાથે પ્રગટ થયા હતા। જ્યારે ધન્વંતરી પ્રગટ થયા ત્યારે તેમના હાથમાં અમૃત ભરેલો કળશ હતો। ધન્વંતરીએ ભંડારમાં ભરેલા અમૃતથી દેવોને અમર બનાવી દીધા। ધન્વંતરીના હાથમાં અમૃતથી ભરેલો કળશ સ્વાસ્થ્ય અને સુખનું પ્રતીક માનવામાં આવે છે। આ પ્રાપ્ત કર્યા પછી આપણા જીવનમાંથી દુઃખો સમાપ્ત થાય છે। સ્વાસ્થ્ય શરીર અને સ્વાસ્થ્ય મન એ આજના જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે। એટલા માટે દરેક વ્યક્તિ સ્વાસ્થ્ય મેળવવા માટે અલગ અલગ ઉપાયો કરે છે। ભગવાન ધન્વંતરીને દેવતાઓના વૈદ્ય કહેવામાં આવે છે। તેમની ભક્તિ અને પૂજાથી સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે। હવે આપણે જોઈએ બીજી વાર્તા જે છે વામનરૂપ ભગવાન વિષ્ણુની। ધનતેરસ સાથે સંબંધિત અન્ય એક દંતકથા છે કે કાર્તક કૃષ્ણ ત્રયોદશીના દિવસે ભગવાન વિષ્ણુએ અસુરોના ગુરુ એવા શુક્રાચાર્યની એક આંખ તોડી નાખી હતી। કારણ કે દેવતાઓના કાર્યમાં અવરોધ ઊભો થતો હતો। દંતકથા અનુસાર ભગવાન વિષ્ણુએ દેવતાઓને રાજા બલિના ભયથી મુક્ત કરવા માટે વામનના રૂપમાં અવતાર લીધો હતો અને રાજા બલિના બલિદાન સ્થાને પહોંચ્યા હતા। આ દરમિયાન શુક્રાચાર્યએ ભગવાન વિષ્ણુને વામનના રૂપમાં ઓળખી કાઢ્યા અને રાજા બલિને વિનંતી કરી કે વામન જે કંઈ પણ માંગે તે તેમને આપવાનો ઇનકાર કરી દેજો, તેમને આપતા નહીં। વામન સાક્ષાત ભગવાન વિષ્ણુ છે, તેઓ દેવતાઓને મદદ કરવા માટે તમારી પાસેથી બધું જ છીનવી લેવાનો પૂરો પ્રયાસ કરશે। આ પછી પણ બલિએ શુક્રાચાર્યની વાત ન સાંભળી। કમંડળમાંથી પાણી વહેવા લાગ્યું કે તરત જ કમંડળમાંથી પાણી લઈને પ્રતિજ્ઞા લેવાનો પ્રયાસ કર્યો કે ત્રણ પગથિયાની જમીન દાનમાં આપવા માટે વામન ભગવાનને કહ્યું। રાજા બલિને દાન કરતા રોકવા માટે શુક્રાચાર્ય લઘુચિત્ર સ્વરૂપ ધારણ કરી રાજા બલિના કમંડળમાં પ્રવેશ્યા, જેના કારણે
કમંડલમાંથી પાણી નીકળવાનો એકમાત્ર રસ્તો બંધ થઈ ગયો હતો. આ પછી વામનના રૂપમાં ભગવાન શુક્રાચાર્યને આ યુક્તિ સમજવામાં વધુ સમય ન લાગ્યો. ભગવાન વામને કુશને પોતાના હાથમાં એવી રીતે મૂક્યો કે કમંડળમાં છુપાયેલા શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય પાણી લઈને કમંડળમાંથી બહાર આવ્યા અને જળ લીધું અને સંકલ્પ સાથે 3 પગથિયા જમીન દાનમાં આપી. આ પછી ભગવાન વામને 1 પગથિયાથી આખી પૃથ્વી અને બીજા પગથિયાથી જગ્યા આપી અને 3 પગથિયું રાખવાની જગ્યા ન હોવાથી બલિએ પોતાનું માથું ભગવાન વામનના ચરણોમાં મૂક્યું. બલિદાનમાં તેણે બધું જ ગુમાવ્યું હતું. આ રીતે દેવતાઓને ત્યાગના ભયથી મુક્તિ મળી અને બલિરાજાએ જે ધન સંપત્તિ દેવતાઓ પાસેથી છીનવી લીધી હતી તે દેવતાઓ કરતાં અનેક ગણી વધારે સંપત્તિ મળી. આ પ્રસંગે ધનતેરસનો તહેવાર પણ ઉજવાય છે. હવે આપણે જોઈએ 3 વાર્તા, જે છે લક્ષ્મીજી અને ખેડૂતની. એક સમયે ભગવાન વિષ્ણુ મૃત્યુભૂમિના દર્શન કરવા આવી રહ્યા હતા. લક્ષ્મીજીએ પણ તેમની સાથે જવા માટે વિનંતી કરી. ત્યારે વિષ્ણુએ કહ્યું કે જો હું જે કહીશ તે સ્વીકારી લે તો તે મૃત્યુની દુનિયામાં ચાલશે. લક્ષ્મીજીએ આ વાતનો સ્વીકાર કર્યો. આ પછી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પૃથ્વી પર આવ્યા. થોડા સમય પછી ભગવાન વિષ્ણુએ એક જગ્યાએ લક્ષ્મીજીને કહ્યું કે જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી તમે અહીં જ રહો. આ દરમિયાન હું દક્ષિણ દિશા તરફ જઈ રહ્યો છું, તમે ત્યાં ન જુઓ અને ત્યાં ન આવતા. વિષ્ણુના વિદાય વખતે લક્ષ્મીજીને ઉત્સુકતા થઈ કે આખરે દક્ષિણ દિશામાં શું છે. તે ભગવાન પોતે મને ના પાડીને ચાલ્યા ગયા. દક્ષિણ દિશામાં ચોક્કસપણે કંઈક રહસ્ય છે. આ વાતથી લક્ષ્મીજી બેચેન થવા લાગ્યા. ભગવાને જેવો રસ્તો કાઢ્યો કે તરત જ લક્ષ્મીજી પણ તેની પાછળ પાછળ આવ્યા. દૂરથી સરસવનું ખેતર દેખાતું હતું. ખેતરમાં ઘણા ફૂલો હતા. તે સરસવના ફૂલોની સુંદરતાથી લક્ષ્મીજી મોહિત થઈ ગયા અને લક્ષ્મીજીએ તે ફૂલ તોડ્યા. તેમજ જ્યારે લક્ષ્મીજી આગળ વધ્યા ત્યારે તેમણે શેરડીનું ખેતર મળ્યું. લક્ષ્મીજીએ 4 શેરડી લીધી અને તેનો રસ ચૂસવા લાગ્યા. તે જ ક્ષણે વિષ્ણુજી આવ્યા અને આ જોઈને લક્ષ્મીજી પણ નારાજ થઈ ગયા અને તેમને શ્રાપ આપ્યો. ભગવાને કહ્યું કે તમે ખેડૂતોનો માલ ચોરવાનો ગુનો કર્યો છે, હવે તમારે 12 વર્ષ સુધી તે ખેડૂતની સેવા કરવી પડશે, તે તમારી સજા રહેશે. બસ આવું કહીને ભગવાને એમને છોડીને ક્ષીરસાગર પાસે ગયા. લક્ષ્મીજી ખેડૂતના ઘરમાં રહેવા લાગ્યા. તે ખેડૂત ઘણો ગરીબ હતો. લક્ષ્મીજીએ ખેડૂતની પત્નીને કહ્યું કે સ્નાન કર્યા પછી પહેલાં મારા દ્વારા બનાવેલી દેવીની પૂજા કરો અને પછી ઘરના કામકાજ અને રસોડું કરો. આમ કરવાથી તમને ઈચ્છિત પરિણામ મળશે. ખેડૂતની પત્નીએ લક્ષ્મીજીના આદેશ મુજબ તમામ કામ કર્યા. પૂજાની અસર અને લક્ષ્મીજીની કૃપાથી ખેડૂતનું ઘર બીજા જ દિવસથી અન્ન, ધન, રત્ન, સોનું વગેરેથી ભરાઈ ગયું અને લક્ષ્મીજીથી પ્રકાશિત થવા લાગ્યું. લક્ષ્મીજીએ પૈસા અને અનાજથી ખેડૂતને પૂર્ણ કર્યા. ખેડૂતના 12 વર્ષ ખૂબ જ આનંદ સાથે પસાર થયા.
તે પછી 12 વર્ષ પછી લક્ષ્મીજી જવા માટે રાજી થયા. જ્યારે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને લેવા આવ્યા ત્યારે ખેડૂતે તેમને મોકલવાની ના પાડી દીધી. લક્ષ્મીજી પણ ખેડૂતની સંમતિ વિના ઘર છોડવા તૈયાર ન હતી. પછી વિષ્ણુએ એક ચતુર યુક્તિ કરી. જે દિવસે વિષ્ણુ ભગવાન લક્ષ્મીને લેવા આવ્યા હતા તે દિવસે વરૂણીનો તહેવાર હતો. તેથી ભગવાને ખેડૂતને વરૂણી પર્વતનું મહત્વ સમજાવતા કહ્યું કે તમે તમારા પરિવાર સાથે ગંગામાં સ્નાન કરો અને મારા દ્વારા આપેલ કળશને પાણીમાં છોડી દો. જ્યાં સુધી તમે પાછા નહીં આવો ત્યાં સુધી હું લક્ષ્મીજીને નહીં લઈ જાઉં. લક્ષ્મીજીએ ખેડૂતને 4 ગાયો ગંગાને આપવા કહ્યું. ખેડૂતે લક્ષ્મીજીના કહ્યા મુજબ કર્યું. પરિવાર ગંગામાં સ્નાન કરવા ગયો હતો. જેવો તેણે ગંગામાં શંખ નાખ્યો તે જ રીતે ગંગામાંથી 4 હાથ બહાર આવ્યા અને તે શંખ લીધો. ત્યારે ખેડૂતને આશ્ચર્ય થયું કે તે કોઈ દેવી છે. ત્યારે ખેડૂતે ગંગાજીને પૂછ્યું કે હે માતા, આ 4 હાથ કોના છે? આના પર ગંગાજીએ કહ્યું, આ 4 હાથ મારા છે. પછી ગંગાજીએ પૂછ્યું, તમે જે છીપ રજૂ કરી છે તે તમને ક્યાંથી મળી? તેના પર ખેડૂતે કહ્યું, મારા ઘરે એક મહિલા આવી છે, તેણે આપી છે. આના પર ગંગાજીએ કહ્યું, જે સ્ત્રી તમારા ઘરમાં આવીને રહે છે તે બીજું કોઈ નહીં પરંતુ સ્વયં લક્ષ્મી માતા છે અને તે પુરુષ વિષ્ણુ ભગવાન છે. લક્ષ્મીજીને જવા ન દો, નહીં તો તમે ફરી ગરીબ થઈ જશો. આ સાંભળીને ખેડૂત ઘરે પાછો ફર્યો ત્યારે લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન જવા તૈયાર બેઠા હતા. ખેડૂતે લક્ષ્મીજીનો ખોળો પકડીને કહ્યું, માં હવે હું તમને જવા નહીં દઉં. ત્યારે ભગવાને ખેડૂતને કહ્યું, તમને કોણ જવા દે છે? પણ તેઓ ચંચળ છે, તેઓ ક્યાંય રહેતા નથી, નાના મોટા તેમને કોઈ રોકી શકતા નથી, તમે પણ રોકી નહીં શકો. ત્યારબાદ વિષ્ણુ ભગવાન સમજાવે છે, મારા શ્રાપને કારણે તેને 12 વર્ષ તમારી સાથે રહેવું પડ્યું. તમારી સેવાના આ 12 વર્ષ પૂર્ણ થયા છે. આ પછી ખેડૂતે જીદ કરીને કહ્યું કે તે લક્ષ્મીજીને કોઈ પણ સંજોગોમાં જવા નહીં દે, તમે અહીંથી બીજા કોઈને લઈ જઈ શકો છો. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું, હે ખેડૂત, તમે મને રોકવા માંગો છો માટે હું તમને કહું તે કરો. આવતીકાલે 13 છે, આ દિવસમાં હું તમારા માટે ધનતેરસ ઉજવીશ. તમે તમારા ઘરને આવતીકાલે સ્વચ્છ રાખો, રાત્રે ઘીનો દીવો પ્રગટાવો અને સાંજે મારી પૂજા કરો અને તાંબાના ભંડારમાં પૈસા રાખવાથી હું તે ભંડારમાં નિવાસ કરીશ, પરંતુ પૂજાના સમયે હું તમને દેખાઈશ નહીં. આ દિવસની પૂજા કરીને હું આખું વર્ષ તમારું ઘર નહીં છોડું. જો મને રાખવું હોય તો દર વર્ષની જેમ મારી પૂજા કરો. આટલું કહીને માતા લક્ષ્મી દીવાઓના પ્રકાશ સાથે 10 દિશાઓમાં ફેલાઈ ગયા અને ભગવાન જોતા જ રહી ગયા. બીજા દિવસે ખેડૂતે લક્ષ્મીજીની કથા પ્રમાણે પૂજા કરી. તેનું ઘર સંપત્તિથી ભરેલું હતું. એ જ રીતે તેમણે દર વર્ષે 13ના દિવસે જ લક્ષ્મીજીની પૂજા કરવાનું શરૂ કર્યું. ત્યારથી ધનતેરસના દિવસે પૂજાની શરૂઆત થઈ હતી. હવે 4થી વાર્તા છે, યમની ઉપાસના. આપણા શાસ્ત્રોમાં ધનતેરસની પૂજા વિશે કહેવામાં આવ્યું છે કે
જે પરિવારમાં ધનતેરસના દિવસે યમરાજ માટે દીવાનું દાન કરવામાં આવે છે ત્યાં અકાળ મૃત્યુ થતું નથી. આ દિવસે યમ માટે લોટનો દીવો બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર રાખવામાં આવે છે. આ દીવાને જમકા દિયા એટલે કે યમનો દીવો કહેવાય છે. રાત્રે ઘરની મહિલાઓ દીવામાં તેલ નાખીને નવો રૂનો દીવો બનાવીને ચાર દીવા પ્રગટાવે છે. દીપકનો દીવો દક્ષિણ દિશામાં રાખીને તે પ્રગટાવવામાં આવે છે. આ સાથે મહિલાઓ પાણી, રોલી, ફૂલ, ચોખા, ગોળ તેમજ નૈવેદ્ય વગેરેથી દીવો પ્રગટાવીને યમની પૂજા કરે છે. મૃત્યુના નિયંત્રક ભગવાન યમરાજ માટે આ દીવો પ્રગટાવવામાં આવે છે. તેથી દીવો પ્રગટાવતી વખતે તેમને સંપૂર્ણ ભક્તિ સાથે પ્રણામ કરવા જોઈએ. સાથે એ પણ પ્રાર્થના કરવી જોઈએ કે હે યમદેવ, તમે અમારા સમગ્ર પરિવાર પર કૃપા કરો અને અમારા પરિવારમાં કોઈ અકાળ મૃત્યુ ન થવા દો. પ્રિય મિત્રો, આપ સૌને આવનારા તહેવાર એટલે કે દિવાળીને હાર્દિક શુભેચ્છા. ધન્યવાદ. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને અવશ્ય લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.